હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અપડેટ ચેનલમાં વાશિષ વાઘેલા આપસૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ડેઇલી 10 અંતર્ગત વાત કરીએ તો આજે જો ઇંગ્લિશના જે મહત્ત્વના પ્રશ્નો છે, જે ઘણી વખત કન્ફ્યુઝ કરી જતા હોય છે અને આપણા જવાબ છે ખોટા પડી જતા હોય છે, તો જોઈએ. પહેલા પ્રશ્ન, ફાયર એન્ડ વોટર જે ખાલી જગ્યા છે, ફાયર એન્ડ વોટર ખાલી જગ્યા એગ્રી, તો એને શું જવાબ આવી શકે? આપણે તરત જોઈએ ફાયર એન્ડ વોટર, આગ અને પાણી, આ જોઈએ એટલે આપણે તો બહુવચન છે એટલે આપણે તરત જ ઓપ્શન બી જોઈએ, ડઝ નોટ એગ્રી. મિત્રો, કોઈ પણ જાતની કાળની સ્પષ્ટતા ન હોય જ્યારે, ત્યારે એ કાળને સાદો વર્તમાન કાળ આપણે સમજી લેવાનો છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે વાત કરીએ અંદર ફાયર એન્ડ વોટર. હવે યાદ રાખવું, આની અંદર જવાબ આપણે આવશે ઓપ્શન એ, ડુ નોટ. શું કામ ડુ નોટ આવે તો જોઈએ, તો કે ફાયર એટલે કે આગ, વોટર એટલે કે પાણી, એ બંને અનકાઉન્ટેબલ નાઉન છે. કેવા છે? અનકાઉન્ટેબલ નાઉન છે. જ્યારે પણ બે અનકાઉન્ટેબલ નાઉન હોય અને એન્ડથી જોડાયેલા હોય અને ખાલી જગ્યામાં આપણને ક્રિયાપદનું એટલે કે ટુબીનું રૂપ પૂછે, આપણને ટુબીનું રૂપ પૂછે કૌંસમાં, એટલે કે જવાબમાં ટુબીનું રૂપ આપણે પૂછ્યું હોય, તો મિત્રો આપણો જવાબ બનશે અનકાઉન્ટેબલ નાઉન. ને એન્ડથી જોડાયેલું હોય અને ટુબીનું રૂપ પૂછેલું હોય ત્યારે હંમેશા ટુબીનું રૂપની અંદર વાત કરવાની, એક વચન આવશે. કેવું આવશે મિત્રો? એક વચન આવશે નહીં. શું આવશે મિત્રો? બહુવચન આવશે. એટલે કે ડઝ નોટ નહીં આવે, પણ શું આવશે મિત્રો? ડુ નોટ આવશે. એટલે ખાસ યાદ રાખી લો, બે અનકાઉન્ટેબલ નાઉન હોય એને જોડવાના હોય તો એ બહુવચન બનશે, એટલે આપણો જવાબ આવશે ડુ નોટ એગ્રી. શું આવશે? ડુ નોટ એગ્રી. તો મિત્રો આપણે યાદ રાખી લેવાનું છે, ખાસ યાદ રાખી લો, ફાયર એન્ડ વોટર બે અનકાઉન્ટેબલ નાઉન જોડાયેલા હોય ત્યારે બહુવચન થશે, ભૂલથી તે આપણે એક વચન સમજીને આગળ વધવાનું છે નહીં. જો ખાલી વોટર આપેલું હોત તો એક વચન થાત, કેમ કે પાણી ખાલી આપેલું છે વોટર, જે મિત્રો એક વચન બને છે, પણ બે જ્યારે અનકાઉન્ટેબલ નાઉન એન્ડથી જોડાય ત્યારે બહુવચન બને છે, એટલે જવાબ આવશે ડુ નોટ. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. બીજો મિત્રો પ્રશ્ન જોઈએ, ઈચ ડે એન્ડ ઈચ અવર ખાલી જગ્યા ઇટ્સ ડ્યુટી. મિત્રો આની અંદર જવાબ શું આવી શકે? હવે જોઈએ આપણે, ઈચ ડે એન્ડ ઈચ અવર, દિવસ અને કલાક આપણે જોઈએ એટલે આપણને તરત જ બહુવચન લાગે, એન્ડથી જોડાયેલું હોય. મિત્રો આની અંદર એક ચૂપુ રહસ્ય છે, ખાસ યાદ રાખો, ઈચ શબ્દ આપેલો છે, ઈચ ડે એન્ડ અવર આપ્યો હોત ઈચ કાઢ નાખ્યો હોત જેથી, અથવા ડે એન્ડ ઈચ અવર આપ્યો હોત. અહીં ઈચ છે ને મહત્ત્વની વસ્તુ છે મિત્રો, ઈચ ડે એન્ડ ઈચ અવર. હવે ઈચ એકમાંથી કાઢી નાખી, બંનેમાંથી એક ઈચ કાઢી નાખી, એક ઈચ હોય ને ગમે એમાં, તો પણ મિત્રો આપણો જવાબ ઈચ બનશે. એટલે કે કહેવાનો તાત્પર્ય એ કે ઈચનું આની અંદર મહત્ત્વ છે. એન્ડથી એન્ડની મિત્રો જમણી બાજુ જુઓ અને એન્ડની છે ડાબી બાજુ જુઓ, બંનેમાં એક બાજુ ડે આપેલું છે ને એક બાજુ અવર આપેલું છે, બેમાંથી એકમાં પણ ઈચ હોય તો પણ જવાબ છે સરખો જ રહેશે. મિત્રો ખાસ યાદ રાખો, ઈચ ડે એન્ડ ઈચ અવર બ્રિંગ્સ ઇટ્સ ડ્યુટી. બ્રિંગ્સ મિત્રો ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. શું કામ? તો કે ઈચ જ્યારે જોડાયેલું હોય, એન્ડનું વાક્ય હોય અને બેમાંથી આ બાજુ અને ઓલી બાજુ એટલે કે જમણી બાજુ અને ડાબી બાજુ, એન્ડની જમણી બાજુ અને ડાબી બાજુમાં એક ઈચ આવેલું હોય તો એ મિત્રો હંમેશા કેવું દેખાય છે મિત્રો? એક વચન રહેશે. કેવું રહેશે? એક વચન. ઈચ ડે એન્ડ ઈચ અવર બ્રિંગ્સ ઇટ્સ ડ્યુટી, આપણો જવાબ સી બનશે. ત્રીજો પ્રશ્ન જોઈએ, નાઇધર ઓફ ધ ફિલ્મ્સ ખાલી જગ્યા ગુડ. મિત્રો ખાસ યાદ રાખી લો, ઈચ ઓફ આપેલું હોય, આઈધર ઓફ આપેલું હોય, નાઇધર ઓફ આપેલું હોય, ફરી વખત બોલું, ઈચ ઓફ આપેલું હોય, આઈધર ઓફ આપેલું હોય, નાઇધર ઓફ આપેલું હોય અને પછી બહુવચન હોય. શું હોય મિત્રો? બહુવચન હોય ત્યારે મિત્રો ટુબીનું રૂપ હંમેશા કેમાં આવશે? ટુબીનું રૂપ હંમેશા એક વચનમાં આવશે. ટુબીનું રૂપ શેમાં આવશે? એક વચન આવશે. ફરી વખત બોલું છું, ઈચ ઓફ હોય, આઈધર ઓફ હોય, નાઇધર ઓફ હોય, પછી બહુવચન કોઈ પણ નામ હશે, બહુવચન નાઉન હશે, નામ હશે, એના પછી મિત્રો ટુબીનું રૂપ હંમેશા કેવું આવશે? એક વચન આવશે. હવે જોઈએ આપણે, અહીં આપેલું છે નાઇધર ઓફ, પછી મિત્રો જો બહુવચન છે, ધ ફિલ્મ્સ છે એ બહુવચન છે, એના પછી જે ખાલી જગ્યા છે એની અંદર એક વચનનું ટુબીનું રૂપ આવશે, જે મિત્રો અહીં એક જ લાગુ પડે છે, ઓપ્શન સી વોઝ જવાબ આપણો બનશે, નાઇધર ઓફ ધ ફિલ્મ્સ વોઝ ગુડ. એના પછી ચોથો પ્રશ્ન જોઈએ, ચેન્જ ધ જેન્ડર. તો મિત્રો આની અંદર છે જાતિ પરિવર્તન કરવાનું છે, જેન્ડર બોર, હું આપેલું છું મિત્રો બોર, બોર એટલે મિત્રો થશે ભૂંડ,
અને એનો મિત્રો જે સ્ત્રીલિંગ છે એ થશે 100. ઓપ્શન સી આપણો સાચો બનશે. અને મિત્રો બીજા જે ઓપ્શનમાં આપેલા એ પણ સાથે જોઈ લઈએ આપણે. ડ્રેક, ડ્રેક એટલે મિત્રો નર બતક થાય અને ડક એટલે માદા બતક થાય. ડ્રેક તો ડક. ગેન્ડર, ગેન્ડર એટલે નરહંસ થાય અને ગૂઝ એટલે માદા હંસ થશે મિત્રો. કોલ્ટ, કોલ્ટ એટલે ઘોડાનું વછરીની વાત છે. કોલ્ટ થશે ફિલ્લી, જે મિત્રો એકવાર ગોન સેવન એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, ખાસ યાદ રાખી લેજો. ડ્રેક, ડક, ગેન્ડર, ગૂઝ અને કોલ્ટ તો થશે ફિલ્લી, ખાસ યાદ રાખી લેજો મિત્રો. અહીં આપણો જવાબ બનશે ચેન્જ ધ જેન્ડર, બોર તો થશે સો. ઓપ્શન સી આપણો સારો જવાબ બનશે. પાંચો પ્રશ્નની વાત કરીએ. ગીવ ધ એડજેક્ટિવ ફોર્મ ઓફ બોથર. હવે તો મિત્રો પહેલાં બોથરની આપણને ગુજરાતી ખબર હોવું જોઈએ. એડજેક્ટિવ પૂછ્યું છે બોથરનું. બોથર એટલે મિત્રો ચિંતા થાય, દુઃખ થાય. બોથર એટલે શું થાય? ચિંતા થાય, દુઃખ થાય. તો એનું મિત્રો એડજેક્ટિવ એટલે કે વિશેષણ પૂછેલું થાય, તેનું વિશેષણ થશે બોથર સમ. શું થશે? બોથર સમ. ઓપ્શન સી આપણો સારો જવાબ બનશે, બોથર સમ. મિત્રો સોરી, સીની જગ્યાએ ડી લખાય છે. ઓપ્શન આપણો ડી સારો જવાબ બનશે, બોથર સમ. લાસ્ટમાં જે આપેલું છે બોથર સમ, એ આપણો સારો જવાબ બનશે. તો ખાસ યાદ રાખી લેજો મિત્રો, બોથર સમ. આવા જે મિત્રો ખાસ કરીને એડજેક્ટિવ છે જે આપણને અંદાજ આવી જાય પૂછાવા લાયક હોય તેવા ખાસ પાકા કરી લેવા. એના પછી મિત્રો છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. ખાલી જગ્યા આઈ હેવ ફૂલ ફેથ. તું મારો છે પાકો મિત્ર છે કે જેનામાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. આઈ હેવ ફૂલ ફેથ કે જેનામાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. જેની સાથે મને સંપૂર્ણ વિશ્વાસ છે, જેને મને સંપૂર્ણ વિશ્વાસ છે, જેનામાંથી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જેનામાં મને સંપૂર્ણ વિશ્વાસ છે મિત્રો. તો જેનામાં મને સંપૂર્ણ વિશ્વાસ છે એટલે જવાબ આપણો બનશે ઓપ્શન સી. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ ઇન હુમ, ઇન હુમ આઈ હેવ ફૂલ ફેથ. મિત્રો આમાં શોર્ટકટ તમને આપી દઉં. જો ખાલી જગ્યા છે, ખાલી જગ્યાની બંને બાજુ નામ છે. શું છે મિત્રો? બંને બાજુ નામ છે મિત્રો. જ્યારે મિત્રો વસ્તુ ન હોવી જોઈએ, નામ જ હોવું જોઈએ, ખાસ યાદ રાખજો. જે સજીવ હોવા જોઈએ, કેવો હોવો જોઈએ? સજીવ. ખાલી જગ્યાની બંને બાજુ નામ હોય ત્યારે હુમ જ આવે, ખાસ યાદ રાખી લેજો, હુમ જ આવે. અને અહીં મિત્રો સાથે અને પ્રિપોઝિશનની ખાલી જગ્યા પણ પૂછેલી છે, તો પ્રિપોઝિશનની અંદર આવશે ઇન. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ ઇન હુમ આઈ હેવ ફૂલ ફેથ. ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. સાતો પ્રશ્ન જોઈ. ખાલી જગ્યા આઈ જોઈન ધીસ ક્લાસ. ખાલી જગ્યા આઈ જોઈન ધીસ ક્લાસ. અને મિત્રો પ્રશ્નાર્થ આપેલું છે. તો પહેલી વાત તો એ યાદ રાખી લો મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય હોય, ગમે ત્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્યમાં આઈ કે વી સાથે વિલ કે શુડ ક્યારેય આવતા નથી. હું યાદ રાખી લો મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય હોય અને મિત્રો કર્તા તરીકે આઈ કે વી આપેલું હોય, એટલે કે પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન આઈ કે વી આપેલું હોય, ત્યારે એની સાથે વિલ કે હુડ આવતા નથી. અને મિત્રો તમે જોઈ શકો છો ખાલી જગ્યા છે, પ્રશ્નાર્થ વાક્ય છે, આઈની સાથે પૂછેલું છે, વિલ અને હુડ તો આવશે જ નહીં, એટલે બે ઓપ્શન નીકળી ગયા ઓટોમેટિકલી. ફરી એક રિવિઝન કરી નાખું છું મિત્રો. પ્રશ્નાર્થ વાક્ય હોય, કરતા આઈ કે વી આપેલું હોય, ત્યારે એની સાથે વિલ કે હુડ ક્યારેય આવતા નથી. હવે જોઈએ શેલ કે શુડમાંથી શું આવશે. સામાન્ય ક્રિયા જેમાં બુદ્ધિ કસોટીની આવશ્યકતા ન હોય. શું યાદ રાખશો મિત્રો? જેમાં બુદ્ધિ કસોટીની આવશ્યકતા ના હોય તેમાં મિત્રો શું આવશે? શેલ આવશે. બુદ્ધિ કસોટીની જેમાં આવશ્યકતા નથી એમાં શું આવશે? શેલ આવશે. અને જેમાં બુદ્ધિ કસોટીની આવશ્યકતા છે એટલે કે વિચાર કરી મૂકે એવું છે તો એમાં શુડ આવશે. જ્યાં બુદ્ધિ કસોટીની આવશ્યકતા નથી એમાં ડાયરેક્ટ મિત્રો શું મૂકી દેવાનું છે? એમાં શેલ આવશે. બુદ્ધિ કસોટીની આવશ્યકતા હોય એમાં આવશે શુડ. હવે જોઈએ આમાં શું શું આવશ્યકતા છે. ખાલી જગ્યા આઈ જોઈન ધીસ ક્લાસ. હું ક્લાસ જોઈન કરું, મારે ક્લાસ જોઈન કરવા જોઈએ, એવું થાય છે મિત્રો. આમાં ક્લાસ જોઈન કરવાની વાત છે તો આપણે વિચારવું પડે કે કયા ક્લાસ સારા છે, ક્લાસ શું કામ જોઈન કરવા છે, શું કારણ એમનું તૈયારી નથી થઈ શકતી. તો આ બધા વિચાર કરી મૂકે એટલે એમાં તાર્કિક ક્ષમતાની જરૂર પડી છે, બુદ્ધિ કસોટીની જરૂર પડી છે. અને બુદ્ધિ કસોટીની જરૂર પડે ત્યારે શુડ આવે, અને જેમાં બુદ્ધિ કસોટીની જરૂર પડે નહીં એમાં શું આવશે મિત્રો? શેલ આવશે. અને મિત્રો આમાં કે અમે તમને વાત કરીએ એમાં આઈ અને વી સાથે ક્યારેય પણ છે પ્રશ્નાર્થ વાક્યની અંદર વિલ કે વુડ આવતા નથી. બુદ્ધિ કસોટીની આવશ્યકતા છે આની અંદર એટલે શુડ આવે, ન હોત તો શેલ આવત. ઓપ્શન એ જવાબ આવત. આની અંદર આપણો જવાબ બને છે ઓપ્શન ડી,
should. શું બને છે મિત્રો? ઓપ્શન ડી સાચો જવાબ બને છે should. આઠમો પ્રશ્ન જોઈ, ધ સનશેડ ખાલી જગ્યા બીમ્સ ઓન રિચ એન્ડ પૂર અલાઈક. ધ સનશેડ સૂર્યના જે મિત્રો શેડ એટલે કે પડછાયો છે, સનશેડ્સ બીમ્સ, બીમ્સ એટલે પ્રકાશ થાય, સૂર્યનો પ્રકાશ છે તે ગરીબ માણસો, પૂર અલાઈક ગરીબ માણસો અને ધનવાન માણસો માટે કેવો પડે છે? સરખો જ પડે છે, અલાઈક સરખો પડે છે, પ્રકાશ સરખો જ પડે છે બધા માટે. હવે મિત્રો આની અંદર પૂછેલું છે ધ સન, હવે સૂર્ય છે એ સ્ત્રીલિંગમાં આવે, પુલ્લિંગમાં આવે કે નપુંસકલિંગમાં આવે, એ આપણને પૂછેલું છે. તો ખાસ યાદ રાખી લો મિત્રો, અહીં જવાબ આપણો બનશે સૂર્ય છે તે મિત્રો પુલ્લિંગમાં આવે છે, એટલે અહીં જવાબ આપણો બનશે હિઝ. ધ સન શેડ્સ હિઝ બીમ્સ ઓન રિચ એન્ડ પૂર અલાઈક, અને શું આવશે? હિઝ. પણ મિત્રો ચંદ્ર આપેલું હોત ધ મૂન તો આપણો જવાબ બની જાય હર, ઓપ્શન સી આપણો જવાબ બને. અહીં આપણો જવાબ બનશે ઓપ્શન એ હિઝ. ધ સન શેડ્સ હિઝ બીમ્સ ઓન રિચ એન્ડ પૂર અલાઈક. હવે મિત્રો એવા થોડાક આપણે જોઈ લઈએ સ્ત્રીલિંગ અને પુલ્લિંગના. પહેલાં સ્ત્રીલિંગ જોઈ લઈએ, ચંદ્ર એટલે કે મૂન છે, પૃથ્વી એટલે કે અર્થ છે, વસંત ઋતુ એટલે સ્પ્રિંગ છે, ઓટમ ઓટમ છે, નેચર પ્રકૃતિ, લિબર્ટી એટલે સ્વતંત્રતા છે, જસ્ટિસ એ પણ મિત્રો સ્ત્રીલિંગ છે, મેર્સી મેર્સી એટલે દયા એ પણ સ્ત્રીલિંગ છે, પીસ શાંતિ પણ સ્ત્રીલિંગ છે, હોપ આશા એ પણ સ્ત્રીલિંગ છે, ચેરિટી ચેરિટી એટલે દાન એ પણ મિત્રો સ્ત્રીલિંગ છે. હવે મિત્રો જોઈએ પુલ્લિંગ, પુલ્લિંગની અંદર સન આવશે જે આપણે જોઈ ગયા, સન આવશે, સમર આવશે, વિન્ટર આવશે, સન સમર વિન્ટર યાદ રાખી લો, સન સમર વિન્ટર પુલ્લિંગ, સન સમર વિન્ટર ટાઈમ ડેથ, ટાઈમ અને ડેથ પણ કેવું છે? પુલ્લિંગ છે. સન સમર વિન્ટર ટાઈમ અને ડેથ આવા મિત્રો શબ્દ કેવા આવશે મિત્રો? એ હંમેશા પુલ્લિંગમાં આવશે. જ્યારે મૂન અર્થ સ્પ્રિંગ ઓટમ, મિત્રો બે ઋતુ યાદ રાખી લો, સ્પ્રિંગ અને ઓટમ છે તે સ્ત્રીલિંગમાં આવશે, જ્યારે સમર અને વિન્ટર હેમાં આવશે? પુલ્લિંગમાં આવશે. તો આની અંદર આપણો જવાબ છે સનશેડ્સ હિઝ બીમ્સ ઓન રિચ એન્ડ પૂર અલાઈક, ઓપ્શન એ આપણો સાચો બનશે. એના પછી મિત્રો નવમો પ્રશ્ન જોઈએ, ગીવ ધ સિનોનિમ ઓફ સેમ. સેમ એટલે મિત્રો સરખું થાય, એનું સિનોનિમ પૂછેલું છે મિત્રો આપણને અહીં, સેમ એટલે સરખું. તો મિત્રો વિચારો આની અંદર આપણો જવાબ શું બનશે? ચેન્જિંગ, ચેન્જિંગ એટલે તો બદલવું થશે મિત્રો, એ તો ના આવી શકે. વેવરિંગ એ પણ ના આવે, પોલાર એ પણ ના આવે. તો આપણો જવાબ બનશે ટેન્ટ એમાઉન્ટ. શું આવશે મિત્રો? ટેન્ટ એમાઉન્ટ, સેમનું સમાનાર્થી થશે ટેન્ટ એમાઉન્ટ, ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. એને બી દસમો પ્રશ્ન જોઈએ, ડુ યુ ઓબ્જેક્ટ ટુ ખાલી જગ્યા ઓન હોલિડેઝ. ડુ યુ ઓબ્જેક્ટ ટુ ખાલી જગ્યા ઓન, મિત્રો ખાસ યાદ રાખી લો, જ્યારે પણ ઓબ્જેક્ટ ટુ હોય, જ્યારે પણ ઓબ્જેક્ટ ટુ હોય અને પછી ખાલી જગ્યા આપેલું હોય, ત્યારે મિત્રો હંમેશા એ ક્રિયાપદને એટલે ઓપ્શનમાં આપ્યા છે ક્રિયાપદ, એ ક્રિયાપદને શું લાગશે મિત્રો? આઈએનજીનો પ્રત્યય લાગશે. ડુ યુ ઓબ્જેક્ટ ટુ વર્કિંગ ઓન હોલિડેઝ, શું આવશે મિત્રો? ઓબ્જેક્ટ ટુ આપેલો પછી ખાલી જગ્યા હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે મિત્રો, ખાસ યાદ રાખી લેજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.